એક સ્પેનિશ કહેવત છે, જેની દોલત જાય તેનું ઘણું જાય, જેનો દોસ્ત જાય તેને તેથી વધારે ખોટ જાય, પણ જેની હિંમત જાય તેનું સગળું જાય. દોસ્તો, સ્કૂલ અને કોલેજની પરીક્ષાઓમાં પાસ થવું સહેલું હતું, જ્યારે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓમાં પાસ થવું અઘરું લાગે છે. સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ માટે સ્કૂલમાં શીખી ગયેલા વિષયોને ફરીથી ભણવાના હોય છતાંય અઘરા લાગતા હોય છે. આનું કારણ સ્કૂલ કોલેજમાં પાસ થવા માટે મિનિમમ સ્કોરનો માપદંડ હતો, જ્યારે ભરતી પરીક્ષાઓ માટે મેક્સિમમ સ્કોરનો માપદંડ હોય છે. મેક્સિમમ સ્કોર માટે સ્પર્ધા છે, ને આથી આ સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ લાગે છે. સ્પર્ધામાં ટકી રહેવું એ આપણા જીવનની કસોટીઓ પૈકીની શ્રેષ્ઠ કસોટી છે. તે માટે સૂઝ અને હિંમતની જરૂર પડે છે. આજે આપણે વાત કરીશું જાન્યુઆરી 2019માં કેટલાક લેટેસ્ટ કરંટ અફેરના ખૂબ જ ઉપયોગી પ્રશ્નો વિશે. નમસ્કાર દોસ્તો, મારું નામ સુરજ, મારી ચેનલ સુરત દરજીમાં તમારા સૌનું સ્વાગત છે. January 2019 આધારિત લેટેસ્ટ કરંટ અફેર્સના પ્રશ્નો. પ્રશ્ન 1. ઓડિશાના ભુવનેશ્વર ખાતે કેટલામાં હોકી મેન્સ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું? તો 14માં. બેલ્જિયમની ટીમે નેધરલેન્ડ્સને હરાવીને પ્રથમ વખત હોકી વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું હતું. બેલ્જિયમની ટીમ કે જેણે રિયો ઓલિમ્પિક્સ ખાતે સિલ્વર મેડલ જીત્યો હતો. ગોલ રહિત ફાઇનલ મેચ બાદ હરીફ ટીમને પેનલ્ટી શૂટઆઉટમાં 3-2 હરાવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લે નેધરલેન્ડ્સના હેગમાં રમાયેલી હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમ 5મા ક્રમે રહ્યું હતું. ઓડિશાના ભુવનેશ્વર ખાતે હોકી મેન્સ વર્લ્ડ કપમાં જે આયોજન થયું હતું એમાં ભારતની વાત કરીએ તો તે 6ઠા ક્રમે રહ્યું હતું. ભારત ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ સાથે હારી ગયું હતું. ભારતની પુરુષ હોકી ટીમના કોચનું નામ જોઈએ તો એ છે હરેન્દ્ર સિંહ. પ્રશ્ન 2 જોઈએ. ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન ચેવેલિયર ડી લા લિઝન્ડી ઓનરથી કોણે સન્માનિત કરાયા? તો એ હતા જવાહરલાલ સરીન. જવાહરલાલ સરીન સંચાલન નિકાયના અધ્યક્ષ છે, અને તેમણે ભારત અને ફ્રાન્સની વચ્ચે સાંસ્કૃતિક સહયોગ સ્થાપિત કરવા અને ફ્રેન્ચ ભાષાના પ્રચારમાં પોતાના યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. પ્રશ્ન 3 જોઈએ. કઈ સંસ્થાએ બાળકો માટેના ભારતના પ્રથમ મોબાઈલ ફોન સ્ટારને લોન્ચ કર્યો? તો ઇફકો સંસ્થા દ્વારા બાળકો માટેના ભારતના પ્રથમ મોબાઈલ ફોન સ્ટારને લોન્ચ કર્યો. પ્રશ્ન 4 જોઈએ. ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે? તો 66માં. પ્રશ્ન 5 જોઈએ. ભારતની પ્રથમ જસ્ટિસ સિટીનું નિર્માણ ક્યાં કરવામાં આવશે? તો ભારતની પ્રથમ જસ્ટિસ સિટીનું નિર્માણ અમરાવતી ખાતે કરવામાં આવશે. પ્રશ્ન 6 જોઈએ. માંગરોળ તાલુકો ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલો છે? માંગરોળ જિલ્લો ગુજરાતના સુરત જિલ્લામાં આવેલ છે. પ્રશ્ન 7 જોઈએ. ક્યાં રાજ્યે પશુપાલકો માટે ગૌ સમૃદ્ધિ પ્લસ યોજના લોન્ચ કરી? તો કેરળ રાજ્ય દ્વારા પશુપાલકો માટે ગૌ સમૃદ્ધિ પ્લસ યોજના લોન્ચ કરવામાં આવી. પ્રશ્ન 8 જોઈએ. વર્સેલ્સ કરાર ક્યાં યુદ્ધ સાથે સંકળાયેલ છે? તો પ્રથમ વિશ્વયુદ્ધ સાથે. પ્રશ્ન 9 જોઈએ. ઇન્ડિયન ઓશિયન રેમ એસોસિએશન એટલે કે IORA નું વડું મથક ક્યાં આવેલું છે? તો એ એબેનની અંદર આવેલું છે. પ્રશ્ન 10ની વાત કરીએ તો ગુરુ નાનક દેવની કેટલામી જન્મજયંતિની ઉજવણી એટલે કે 2019ના ભાગરૂપે જે યોજાઈ તે કરતારપુર કોરિડોરને મંજૂરી અપાઈ એ કેટલામી ગુરુ નાનક દેવની જયંતિ હતી? તો એ હતી 550મી.